નમસ્તે બાળકો. ધોરણ બીજું કાર્યાનુભવ એટલે પર્યાવરણ. હવે આ તમારે પર્યાવરણનો પીરિયડ, આજે હિન્દીનો પીરિયડ નથી પણ પર્યાવરણ લીધો છે, કારણ કે હવે આવશે પર્યાવરણની પરીક્ષા. હવે જો આ મહિનો કયો છે, આ મહિના આવતા મહિને આપણે શું ભણશી બેસે, શ્રાવણ મહિનો. તો શ્રાવણ મહિનામાં કેવી મજા આવે, ફરવાની હરવાની મેળામાં જવાની મજા આવે ને. તો આજે શું છે, જે જન્માષ્ટમી છે, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ છે. મંદિરોમાં શ્રીકૃષ્ણનો જન્મ મહોત્સવ થાય, રાત્રે 12 વાગે આરતી થાય, લોકો નાચે કૂદે અને ગાય અને બોલે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલકી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી. હવે જ્યારે શ્રીકૃષ્ણનો જન્મ થાય ત્યારે મંદિરમાં જાય તો જન્મોત્સવ તેનો ઉજવે છે, એને નવા નવા વાઘા પહેરાવે, પછી એને નવડાવે, સરસ મજાના સરસ એને મંદિર શણગારે, હાર પહેરાવે, એને બધા આભૂષણો પહેરાવે. અને કૃષ્ણ ભગવાન તો અમતા એટલા સુંદર હોય તો એની આ બધું એને બધા વાઘા પહેરાવે અને ઘરેણા પહેરે તો એના એના સૌંદર્યમાં વધારો થાય છે. આપણે શ્રીકૃષ્ણને જન્મ ઉત્સવ વર્ષોથી ચાલુ કરે છે પણ દર વર્ષે આપણને એમ થાય કે એનો આપણે થાકતા નથી, કારણ કે આપણે એનો જન્મોત્સવ ઉજવા ટાણે બધા લોકોમાં અનેરો ઉત્સાહ વર્ષોથી ચાલી આવે છે કે આ વખતે આ ઉત્સવ ઉજવો નથી, એવું કોઈને થતું નથી. પણ આ વર્ષે લોકડાઉન હોવાથી મેળો બનશે નહીં, હવે મેળો નહીં થાય એટલે તમારે ઘરે તમારે મેળો ઉજવવાનો છે. આજુબાજુમાં બેસી અને આ મંદિરમાં જઈ અને તમે મેળો ઉજવવાનો રહેશે. આઠે છે મોટા મેળા ભરાય અને મેળામાં જોવાની મજા આવે. હવે મેળામાં શું શું હોય, તો મેળામાં દુકાનો હોય, દુકાનોમાં રમકડા મળે, મીઠાઈ મળે, ઘરવખરી મળે. મેળામાં ફુગાવાળો પણ હોય, જોઈ ને તમે મેળામાં જાઓ ત્યારે મીઠાઈ હોય, રમકડાઓ હોય, ઘરવખરી હોય, ફુગાવાળો હોય, પછી ઓલી ચકરડી હોય હોય ને, મેળામાં ડુગડુગીવાળો હોય, માકડા હોય અને જાત જાતના ખેલ કરાવે. મેળામાં જાદુગર હોય, જાદુના ખેલ હોય, મેળામાં જાત જાતના ચકડોળ હોય, ચકડોળમાં બેસવાની મજા આવે. મેળામાં જવાનું કોને ન ગમે. તો આપણે આ મેળામાં કોરોનાને કારણે મેળામાં મજા માણી શકતા નથી, એટલે આપણે આજે આ વખતે મેળો માણીશું નહીં. આવતી વખતે કોરોના ઓછું થાય એટલે આપણે મેળો માણશું. હવે હું તમને આ પાઠ સમજાવ્યો એટલે આ પાઠની PDF આજે મોકલીશ અને તે તમે પ્રશ્ન પાકા કરજો.